સાથે સુરત થી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વધુ એક આરોપી ફરાર થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે હોસ્પિટલમાંથી વધુ એક આરોપી ભાગી છૂટ્યો છે લાજપોર જેલમાંથી સારવાર માટે તેને લાવવામાં આવ્યો હતો કાચા કામનો આરોપી છે ઓપીડીમાંથી આરોપી પ્રવીણ સોલંકી પોલીસને ચકમો આપીને ત્યાંથી ભાગી છૂટ્યો છે તો આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે વધુમાહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા બળદેવ સુથાર બળદેવ થોડા દિવસ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી જ્યાં આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ચૂક્યો હતો ત્યારે ફરી એક પ્રકારની આ ઘટના બની છે ત્યારે સવાલો એ ઉદ્ભવી રહ્યા છે સિસ્ટમને લઈને સુરક્ષાને લઈને જગદીશ પણ કહી શકાય છે કે સુરત નવી સિવિલ છે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેતી હોય છે અને થોડો સમય થાય છે અને વિવાદોમાં આવતી હોય છે ત્યારે સુરત નવી સોહિલ હોસ્પિટલની અંદર ફરીવાર એક આરોપી જ્યારે છે જે ઓપીડીમાંથી ભાગી છૂટવાની જે ઘટના સામે આવી છે ત્યારે પરમદિવસના રાત્રિના સમયે એક આરોપી હરિયાણાના જે પોલીસે તેની અટક કરી અને લઈ જતી હતી તે દરમિયાન સારવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યો હતો ત્યારે એક આરોપી ભાગી છૂટ્યો હતો ત્યારે આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે લાજપોર જેલમાંથી એક આરોપીને હાથમાં ફ્રેક્ચર થતાં જે કાચા કામનો આરોપી છે જે પ્રવીણ સોલંકી નામનો જે આરોપી છે તે આરોપીને અહીંયા પોલીસ જાપતા સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઓથોપેટિક ઓપીડીમાં લાવવામાં આવ્યો હતો તે દરમિયાન પોલીસને ચકમો આપીને આરોપી ભાગી છૂટ્યો હતો સૌ તો વાત કરવામાં આવે તો આરોપીને જે શોધખોળ પહેલાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી આખરે જે આરોપી ન મળતા કંટ્રોલમાં જાણ કરાઈ હતી અને કંટ્રોલ દ્વારા ખટોદરા પોલીસમાં જાણ કરતાં જ તાત્કાલિક ખટોદરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે જ્યારે નવાઈની વાત જગદીશ એ કહી શકાય છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોપીને ભાગવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે આ બાબતે તંત્ર દ્વારા પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોલીસ દ્વારા પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી હવે જોવાનું રહ્યું કે પોલીસ આ બાબતે સીસીટીવીના આધારે કઈ દિશામાં તપાસ હાથ ધરે છે અને આરોપીઓને કેટલા સમયમાં પકડી પાડે છે જી જગદીશ બિલકુલ બળદેવ આભાર આ સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ તો ફરી એક વખત આરોપી સુરતની સિવિલ હોસ્પિટલથી ફરાર થઈ ચૂક્યો છે તેને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી